બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ખોટી સરકારી કચેરી ઊભી કરી રૂપિયા 4 કરોડ 15 લાખના કૌભાંડ આચરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ખોટી કચેરી ઊભી કરી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ બોડેલી મોટા છોટાઉદેપુર આદિજાતિ વિભાગ પ્રયોજનના વહીવટદારની કચેરીએ દરખાસ્ત મોકલવામાં આવી હતી અને ગ્રાન્ટ પાસ કરી નાણાંની ઉચાપત કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જે અંગે રૂપિયા 4 કરોડ 15 લાખના કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર સરકારી આલમમાં ચકચાર મચી ગયો હતો. છોટાઉદેપુર પોલીસ મથકે પ્રયોજના વહીવટદાર કચેરીના ક્લાર્ક જાવીદભાઈ ઇબ્રાહીમભાઈ માણકજીયા દ્વારા ફરિયાદ નોંધાવી છે, જે અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. આ અંગે આરોપી સંદીપ રાજપૂત નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 26/7/21 25/10/23ના સમયગાળા દરમિયાન કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી નામની ખોટી કચેરી ઊભી કરી કાર્યપાલક ઇજનેરના નામની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી તેના સહી સિક્કા બનાવી ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કરી છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરીમાં અગાઉના અધિકારી અને કર્મચારી અને અત્યારના કામ કરી રહેલા અધિકારી તથા કર્મચારીના રહીમ નજર કેમ મેરા પીપણા હેઠળ ગુનાહિત કાવતરાના ભાગરૂપે સરકારના કુલ 93 કામ કુલ રૂપિયા 4,15,54,915નું કૌભાંડ આચર્યું હોય, જે અંગે છોટાઉદેપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મથકે કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ બોડેલી માટે ખોટી કચેરી બનાવી આરોપી સંદીપ રાજપૂત નામના વ્યક્તિએ છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલી આદિજાતિ વિભાગની પ્રાયોજના વહીવટદાર કચેરી ખાતે 2021ની સાલથી હાલ 2023ની સાલના સમયગાળા દરમિયાન અલગ અલગ દરખાસ્ત મોકલી વિકાસના કામો અર્થે ખોટી રીતના કૌભાંડો આચરવામાં આવતું હતું, જેમાં રૂપિયા 4,15,54,915ના જુદા જુદા કામો 2 વર્ષ દરમિયાન મંજૂર કરાવી નાણાંની ઉચાપત કરવામાં આવી છે, જે અંગે ઘટસ્ફોટ થતાં અને પોલીસ ફરિયાદ થતાં સમગ્ર મામલો બહાર આવી ગયો છે. ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર જિલ્લાના તમામ સરકારી કચેરીઓમાં ચકચાર મચી જવા પામી હતી. આદિજાતિ વિભાગ પ્રયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી નાણાંની ઉચાપત કરવામાં આવી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અલ્લારકા પઠાણ, JSTV, છોટાઉદેપુર. 26/10/2023ના રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેના ફરિયાદી છે જાવીદભાઈ ઇબ્રાહીમભાઈ, જેઓ જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. હકીકત એવી છે કે 2021થી 2023 સુધી જે સરકારશ્રીની ગ્રાન્ટો હોય છે, એ ગ્રાન્ટોની અંદર અલગ અલગ 93 કામોની અંદર 4,54,954 રૂપિયાના ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા સિક્કા બનાવી, ખોટી સહીઓ કરી અને દસ્તાવેજી પુરાવા ખોટા ઊભા કરી અને ગ્રાન્ટો મેળવી લે છે. સંદીપ રાજપૂત નામનો જે વડોદરાનો ઈસમ છે, એ ખોટો કાર્યપાલક ઇજનેરનો હોદ્દો ધરાવું છું હું એમ કરી અને એને ગ્રાન્ટ મેળવેલી છે. દરખાસ્તો મોકલી મિટિંગમાં પણ એ આવતો હતો અને એને ગ્રાન્ટ મેળવેલી છે. તપાસ દરમિયાન આરોપી અટક કરવામાં આવેલ છે અને અટક દરમિયાન એને એના નિવેદનની અંદર એક બીજો અબુ બુકર સૈયદ કરીને આરોપી છે, એને નામ ખોલવામાં આવ્યું છે, એને પણ અટક કરવામાં આવેલું છે. આ બંને આરોપીઓ ભેગા મળી ગુનાહિત કવતરું રચી અને એક કાર્યપાલક ઇજનેર ખોટો ઊભો કર્યો, ખોટા દસ્તાવેજ ઊભા કર્યા, ખોટી સહીઓ, ખોટા સિક્કા બનાવી અને બોડેલી ખાતે તેમની ખોટી ઓફિસ ઊભી કરી અને આ ગુનાહિત કૃત્યને અંજામ આપેલું છે. બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા દિન 12ના પોલીસ રિમાન્ડ મેળવેલા છે.